વેલકમ ઓલી ગ્રીંગ માઇન્ડ્સ. તો આજે આપણે જોશું પ્રવાહ સંવેદિતા, જેને ઇંગ્લિશમાં કહેવાય છે કરંટ સેન્સિટિવિટી. તો આ જે વસ્તુ છે, આ જે ભૌતિક રાશિ છે, એ શું માપશે? તો આ જે બેલાસ્ટિક ગેલેનોમીટર તમે આકૃતિમાં જોઈ શકો છો, એ બેલાસ્ટિક ગેલેનોમીટર કેટલું સેન્સિટિવ છે અથવા કેટલું સંવેદિત છે એ માપશે. તો એમાં પણ એના બે વસ્તુ છે, એક પ્રવાહ માટે કેટલું સેન્સિટિવ છે અને બીજું એના વિદ્યુતભાર એટલે કે ચાર્જ માટે કેટલું સંવેદિત છે. ઓકે, તો એ જોતાં પહેલાં આપણે સૌપ્રથમ જોઈએ બેલાસ્ટિક ગેલેનોમીટરનો કોન્સેપ્ટ. તો એમાં શું થશે? તો કે આ લેમ્પ જે છે, લેમ્પમાંથી પ્રકાશ આવી રીતે એના કાચ ઉપર પડશે. તો અહીંયા તમે જોઈ શકો છો એ પ્રકાશ કાચ ઉપર ગયો. હવે કાચ ઉપરથી પ્રકાશ રિફ્લેક્ટ થશે અને આવી રીતે જે આપણે લેમ્પ સ્કેલ રાખેલી હશે આડી, તો એની ઉપર પડશે. અહીંયા લેમ્પ અને સ્કેલ છે, તેથી આ વસ્તુ છે એને લેમ્પ એન્ડ સ્કેલ અરેન્જમેન્ટ કહેવાય છે. ઓકે, તો આ જે છે મિરર ઉપરથી પ્રકાશ પરાવર્તિત થઈ અને સ્કેલ ઉપર પડશે. ઓકે, તો આ એટલું સમજાઈ ગયું. તો હવે આપણે જોઈએ ડેફિનેશન. તો બેલાસ્ટિક ગેલેનોમીટરમાં રહેલ ગૂંચળાથી એક મીટરના અંતરે, તો આપણે જોઈએ આ બેલાસ્ટિક ગેલેનોમીટર છે એટલે આ ઝીરો છે એ આ ઝીરો છે, ત્યાંથી આપણે આ માનીએ કે આટલું એક મીટર અંતર છે. સોરી, આ જે છે અહીંથી એક મીટર અંતર છે, આ એક મીટરના અંતરે સ્કેલ પડેલી છે. તો આ બેલાસ્ટિક ગેલેનોમીટર થયું આપણું અને આ જે છે એની સ્કેલ થઈ. ઓકે, તો એ લેમ્પ, આ જે સ્કેલ જે છે એ બેલાસ્ટિક ગેલેનોમીટરથી એક મીટરના અંતરે રાખેલી છે. તો હવે એ સ્કેલ ઉપર એક mm એટલે અહીંયાથી આપણે આ રીતે લઈએ અને આને માનીએ કે આ એક mm જેટલું ડિસ્ટન્સ છે. તો આ એક mm જેટલું ડિસ્ટન્સ અથવા એક mm જેટલો થ્રો મેળવવા માટે આપણે બેલાસ્ટિક ગેલેનોમીટરમાં જેટલો પ્રવાહ પસાર કરવામાં આવે એ પ્રવાહને પ્રવાહ સંવેદિતા કહે છે. ઓકે, તો હવે આનો સીધો મતલબ થાય છે કે પ્રવાહ સંવેદિતા એટલે એકમ આવર્તન માટે જરૂરી પ્રવાહ. અથવા આપણે ફરીથી જોઈએ, જે આપણે 11-12માં જે રીતે ડેફિનેશન યાદ રાખતા હતા એ જ પ્રમાણે આપણે ડેફિનેશન અહીંયા મેળવશું કે પ્રવાહ સંવેદિતા ઇઝ ઇક્વલ ટુ આઈ અપોન થીટા. તો હંમેશા આપણે શું કરતા? છેદને એક એકમ કરતા. તો આપણે અહીંયા થીટા જે છે એને આપણે એક એકમ કરી નાખ્યો. તો હવે આપણી પાસે વધશે શું? તો કે પ્રવાહ સંવેદિતા ઇઝ ઇક્વલ ટુ આઈ, કારણ કે છેદ થીટા તો એક એકમ છે. અને એ એક એમએમ કેમ છે? તો કે આપણે અહીંયા કહી દીધું કે સ્કેલ ઉપર આપણે કેટલો થ્રો મેળવશું? એક એમએમ. ઓકે, તેથી પ્રવાહ સંવેદિતા બરાબર હવે શું થઈ ગયું? પ્રવાહ સંવેદિતા બરાબર આઈ, અને ડિફ્લેક્શન અથવા આવર્તન કેટલું થઈ ગયું? એક એમએમ. ઓકે, તો હવે તમને એ ખબર પડી ગઈ પ્રવાહ સંવેદિતા કઈ રીતે મળશે. તો હવે ફરીથી એક વખત કે બેલાસ્ટિક ગેલેનોમીટરમાં આ ગૂંચળાથી એક એમએમ અંતરે રહેલી સ્કેલ છે એની ઉપર એક એમએમ જેટલું થ્રો મેળવવા માટે જેટલો પસાર પ્રવાહ કરવામાં આવે એ પ્રવાહને પ્રવાહ સંવેદિતા કહે છે. એ તમે અહીંયા આ ડેફિનેશન છે એના ઉપરથી પણ કહી શકો છો કે છેદને એકમ કરી નાખો એટલે એક એમએમ જેટલા થ્રો માટે પસાર થતો પ્રવાહ. વન મિનિટ, લેટ મી ચેન્જ શેપ. તો એક એમએમ માટે પસાર થતો પ્રવાહ આઈ બરાબર પ્રવાહ સંવેદિતા. ઓકે, તો તે જ રીતે હવે આપણે જોશું ચાર્જ સંવેદિતા. તો હવે જે રીતે આપણે પ્રવાહ સંવેદિતા મેળવ્યું એ જ રીતે ચાર્જ સંવેદિતા હશે. તો આમાં શું થશે? તો કે બેલાસ્ટિક ગેલેનોમીટરમાં રહેલ ગૂંચળાથી દૂર, એટલે આપણે જે આમાં પહેલાંમાં જે કીધું એ જ પ્રમાણે કે એક એમએમ જેટલું અંતર હશે બેલાસ્ટિક ગેલેનોમીટરથી, એક એમએમ જેટલા અંતરે સ્કેલ રાખેલી હશે. આના પહેલાંનામાં જે આપણે વન મિનિટ, ઓકે, તો આના પહેલાંનામાં જે આપણે આ કરંટ સેન્સિટિવિટીમાં જેમ જોયું એ જ રીતે એક એમએમ જે એક મીટરના અંતરે લેમ્પ રાખેલી છે, સોરી સ્કેલ રાખેલી છે, બેલાસ્ટિક ગેલેનોમીટરના એક મીટરના અંતરે સ્કેલ રાખેલી છે. ઓકે, તો હવે એની માટે આપણે જોઈએ તો કે એક એમએમ જેટલા, હવે એના સ્કેલ ઉપર એક એમએમ જેટલો થ્રો મેળવવા માટે જરૂરી ચાર્જ ને ચાર્જ સંવેદિતા કહેવાય. ઓલામાં શું હતું? તો કે બેલાસ્ટિક ગેલેનોમીટરથી એક મીટર દૂર જે અંતરે સ્કેલ છે એ સ્કેલમાં એક મિલીમીટરનો થ્રો મેળવવા માટે જરૂરી પ્રવાહ. આમાં શું હશે? આગળનું બધું સેમ, એક મિલીમીટર જેટલો થ્રો મેળવવા માટે જરૂરી ચાર્જ એટલે કે જરૂરી વિદ્યુતભાર, તો એને કહેવાય ચાર્જ સંવેદિતા. સેમ વસ્તુ જેમ આપણે ઓલામાં ડેફિનેશન પ્રમાણે કરી એ જ રીતે તમે પણ ડેફિનેશન મુજબ કરી શકો છો. તો ચાર્જ સંવેદિતા ઇઝ ઇક્વલ ટુ ક્યુ અપોન થીટા ઝીરો.
અહીંયા આપણે થીટા ઝીરો જે છે એને થીટા કરતાં અલગ પાડવા માટે થીટા ઝીરો ખાલી ડિનોટેશન આપેલું છે, એ થીટા ઝીરો આવર્તન જ બતાવે છે. ઓકે, તો જેમ ઓલામાં કર્યું એમ આપણે છેદને એક એકમ લઈ લઈએ, એટલે અહીંયાથી આપણે છેદ કાઢી નાખ્યા. તો હવે શું થઈ ગયું, છેદ એક એમ એમ છે એટલે ચાર છમે દીતા બરાબર ક્યુ. ઓકે, તો હવે આપણે એ ડેફિનેશન બોલી શકીએ છીએ કે એક એમ એમ જેટલો થ્રો મેળવવા માટે જરૂરી ચાર્જ એટલે આ ક્યુ બરાબર ચાર્જ સંવેદિતા. ઓકે, તો આ જે છે ચાર્જ સંવેદિતા. તો આપણે આ બંને વસ્તુ જોઈ લીધી કે ચાર્જ સંવેદિતા શું છે અને પ્રવાહ સંવેદિતા શું છે. તો હવે એ બંને વચ્ચેનો સંબંધ, તો હવે આપણે આના પહેલાંમાં બેલાસ્ટિક ગેલોનોમીટરવાળો જે કોન્સ્ટન્ટનો ક્વેશ્ચન કરી ગયા તો એના પરથી આપણને ખ્યાલ છે કે જો સ્થિર પ્રવાહ આઈને ગેલોમીટરમાં આપણે પસાર કરીએ તો એનું આવર્તન બળ એટલે કે ટોર્ક, કોઇલ જે મૂવ થાય છે એટલે જ્યારે કોઇલ મૂવ થશે ત્યારે એમાં એંગ્યુલર મોમેન્ટમ હશે અને એંગ્યુલર મોમેન્ટમને લીધે આપણે એમ કહી શકીએ કે એમાં ટોર્ક હશે. તો આ ટોર્ક જે છે એ એનું આવર્તન બળ છે. તો એ આવર્તન બળ કેટલું હશે, તો કે એના પુનઃસ્થાપક બળ જેટલું. કારણ કે આપણે પહેલાં પણ કીધું કે સ્પ્રિંગ છે, સ્પ્રિંગ પાછી મૂળ એને પોતાની મૂળ સ્થિતિએ લાવશે. તો કેટલી મૂળ સ્થિતિએ લાવશે, તો કે જેટલું આવર્તન થયું હોય. બરાબર છે, ધારો કે હું એમ કહું કે થોડુંક આવર્તન થયું છે અને પછી પાછું પોતાની મૂળ સ્થિતિ આવે છે, તો પાછું પોતાની મૂળ સ્થિતિ આવા આવર્તન જેટલું થયું હશે એટલું જ પુનઃસ્થાપક બળ લાગવું જોઈએ. બાકી એ આવર્તન બળ જે છે એના કરતાં વધારે કે ઓછું હશે તો પુનઃસ્થાપક બળની મદદથી આપણે એને પાછી પોતાની મૂળ સ્થિતિએ લાવી શકશું નહીં. ઓકે, તો આ જે છે એ કોન્સેપ્ટનો આપણે ઉપયોગ કરશું. અને હવે આપણને ખ્યાલ છે કે ટાઉ જે છે બરાબર એન આઈ એ બી, જે આપણે આના પહેલાંના ફોર્મ્યુલામાં જોઈ ગયા એ પ્રમાણે ટોર જે છે બરાબર એન આઈ એ બી જે ટોર્ક છે. ઓકે, અને એ તમે જે ઓલો ક્વેશ્ચન કરી ગયા છે એન ક્યુ એ બી અથવા એન એ બી, અથવા તમે કદાચ નાના ધોરણમાં 11-12 એવી રીતે પણ યાદ રાખ્યું હશે કે બીના એટલે કે બી આઈ એન એ, તો કોઈ પણ રીતે તમે યાદ રાખી શકો છો ટાઉ બરાબર એન આઈ એ બી અથવા બી આઈ એન એ અથવા બીના. ઓકે, તો આ ટાઉ જે છે એ તમારું આવર્તન બળ થઈ ગયું એન આઈ એ બી, એના બરાબર થશે પુનઃસ્થાપક બળ સી ઇન્ટુ થીટા. આ સી ઇન્ટુ થીટા જે છે એ વસ્તુ એમ બતાવે છે કે થીટા જેટલો એમાં આવર્તન છે અને સી જે છે એનો ફોર્સ કોન્સ્ટન્ટ છે. તો આ તમારે તમે બળ કોન્સ્ટન્ટ એફ બરાબર કે ઇન્ટુ એક્સ આ તમે નાના ધોરણમાં જોઈ ગયા, અથવા બળ કોન્સ્ટન્ટ એફ બરાબર માઇનસ કે ઇન્ટુ એક્સ, જ્યાં એક્સ શું હતું સ્થાનાંતર અને કે જે છે કોઈ એક કોન્સ્ટન્ટ હતો અને માઇનસ આપણે એટલા માટે મૂકતા હતા કારણ કે એ વિરુદ્ધ દિશામાં હતું. તો આ એ જ કોન્સેપ્ટ છે, આ એ જ પુનઃસ્થાપક બળ છે. અહીંયા આપણે ચેન્જ શું કર્યો છે, તો એમાં આપણે સ્થાનાંતર લીધું હતું એની જગ્યાએ અહીંયા આપણે લીધું થીટા. ઓકે, કારણ કે થીટા જે છે એ આપણું આવર્તન બતાવે છે, ઓલામાં સ્થાનાંતર હતું એટલે આપણે એક્સ લીધું હતું. અહીંયા ઓલામાં આપણે લીધું હતું કોન્સ્ટન્ટ કે, અહીંયા આપણે કે કોન્સ્ટન્ટ ઓલરેડી યુઝ કરેલો છે એટલે આપણે કોન્સ્ટન્ટ લીધો સી. ઓકે, તો આ જે વસ્તુ છે એ થઈ ગઈ એના એ બી બરાબર સી થીટા અને આવર્તન બરાબર પુનઃસ્થાપક બળ. તો હવે આપણે ખાલી સાદુરૂપ આપશું મેથ્સની રમત. તો આઈ બરાબર સી થીટા અપોન એન એ બી, એટલે આપણે આઈને સૂત્રનો કરતા બનાવ્યો, જે આપણે આના પહેલાંના ક્વેશ્ચનમાં જે કર્યું એ પ્રમાણે આપણને ખ્યાલ છે કે સી અપોન એન એ બીને આપણે કે જેમ ધારી શકીએ છીએ. ઓકે, તેથી આઈ બરાબર કે ઇન્ટુ થીટા શું કામ, કારણ કે આ જે ઇક્વેશન છે એમાં સી અને એન એ બી આ બધું કે થઈ ગયું, તો વધ્યું શું, તો કે થીટા, અને સી અપન એને બી બરાબર કે, તેથી આપણે આઈ ઇઝિકલ ટુ કે ઇન્ટુ થીટા મેળવી શકીએ છીએ. તો હવે આના ઉપરથી કેને સૂત્રોને કરતાં બનાવતા આપણને મળશે આઈ અપોન થીટા. તો હવે આપણે ફરીથી યાદ કરીએ કે એક એમ એમ, એટલે અહીંયા આપણે કહી શકીએ છીએ કે આમાં એક એમ એમ જેટલા ડિફ્લેક્શન માટે જરૂરી પ્રવાહ એટલે આઈ ને એની શું કહેવાય પ્રવાહ સંવેદિતા. ઓકે, તો આ થઈ ગયું આપણું પ્રવાહ સંવેદિતા કે. ઓકે, હવે આપણે આમાં શું કરવાનું છે, પ્રવાહ સંવેદિતા અને ચાર્જ સંવેદિતાનો સંબંધ તારવાનો છે. તો આપણે હવે એવું કંઈક કરશું કે એક ઇક્વેશન લેશું કે જેમાં આ બંને આવી જાય. ઓકે, તો આપણે નેક્સ્ટ, તો હવે આપણને ખ્યાલ છે કે જ્યારે ગેલોનોમીટરમાંથી આપણે વિદ્યુતભાર ક્યુ અથવા વીજભાર ક્યુ ઝડપથી પસાર કરીએ ત્યારે આપણને થ્રો જે છે એ થીટા ઝીરો મળે છે. મેં પહેલાં પણ કીધું આ થ્રો જે છે એ થીટા ઝીરો આપણે ખાલી નામ અલગ પાડવા માટે આપેલું છે, બાકી એને થીટા પણ કહી શકીએ છીએ, એ ઇન શોર્ટ આવર્તન જ બતાવે છે. ઓકે, તો ક્યુ બરાબર કે થીટા ઝીરો અપોન ટુ પાય, આ જે ઇક્વેશન છે એ તમે ક્યુ બરાબર કે થીટા
એટલે કે બેલાસ્ટિક ગેલોનોમીટરમાં પસાર થતો પ્રવાહ ક્યૂ એ કે થીટા અથવા કે પસાર થતો પ્રવાહ એ અથવા પસાર થતો વિદ્યુતભાર એ એના આવર્તનને સંભ્રમણમાં હશે. એ ક્વેશ્ચન જ્યારે સાબિત કર્યો હતો એમાં ક્યૂ બરાબર કે થીટા 0/2π આપણે આવું એક ઇક્વેશન જોઈ ગયા હતા. ઓકે, તો હવે એમાં આપણે કેની વેલ્યુ હવે મૂકશું I/θ, કારણ કે આપણે આના પહેલાંના જ તે અહીંયા આપણે તારવી છે I/θ બરાબર કે, જે છેલ્લું ઇક્વેશન છે એમાં તમે જોઈ શકો છો I/θ બરાબર કે. તો આ વેલ્યુ જે છે આપણે હવે મૂકશું આ ઇક્વેશનમાં. તો અહીંયા K બરાબર મૂકી દીધું I/θ, તો હવે ક્યૂ બરાબર થઈ ગયું I/θ ઇન્ટુ T/θ0, આ તો એમનેમ જ રહેશે /2π, એ બધી વસ્તુ એમનેમ રહેશે. ઓકે, તો આપણું આ જે સમીકરણ છે Q/I/θ × T × θ0/2π આ સમીકરણ આપણને મળશે. હવે આપણે થીટા ઝીરો જે છે એને રાઈટ લેફ્ટ સાઈડ લાવીએ છીએ, કારણ કે આપણને જોવે છે Q/θ0, કારણ કે Q/θ0 એ છે આપણી ચાર્જ સંવેદિતા. ઓકે, તો હવે આપણે થીટા ઝીરોને જ્યારે આ સાઈડ લઈએ તો ઉપરના ઇક્વેશનમાં એટલે કે આવાળા ઇક્વેશનમાં હવે શું વધશે, તો કે ક્યૂ એમનેમ રહેશે એના છેદમાં આવશે θ0, અહીંથી θ0 નીકળી જશે અહીંયા આવશે એટલે Q/θ0, તો આપણી પાસે આ LHS થઈ ગયું. હવે શું વધ્યું અહીંયા I/θ, હા એમનેમ રહેશે ઇન્ટુ T/2π, હવે θ0 એક વસ્તુ નીકળી જશે. ઓકે, તેથી Q/θ0 = I/θ × T/2π, તો આવું કંઈક આપણને મળશે. હવે આપણે ફરીથી એની વ્યાખ્યા યાદ કરીએ તો Q/θ0 એ શું હતું, તો કે એ છે ચાર્જ સંવેદિતા, અને I/θ એ હતું પ્રવાહ સંવેદિતા, તેથી અને T/2π તો એમનેમ છે. તેથી હવે આપણે આ ઇક્વેશન પરથી આપણે એમ કહી શકીએ છીએ કે ચાર્જ સંવેદિતા છે એ પ્રવાહ સંવેદિતા કરતાં T × 2π ગણી મોટી હોય છે, અથવા કે પ્રવાહ સંવેદિતા ગુણ્યા T × 2π કરીએ ત્યારે આપણને ચાર્જ સંવેદિતા મળશે. ઓકે, થેન્ક યુ, અને આપણે નેક્સ્ટ લેક્ચરમાં આના એક્ઝામ્પલ્સ કરશું. ઓકે, થેન્ક યુ.